હેલો મિત્રો, નમસ્કાર. સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં. તો તમે જે વેઇટ કરી રહ્યા હતા સીઈટી મેરિટ લિસ્ટ, તો જે મેરિટ લિસ્ટ છે તે ફાઇનલી આવી ગઈ છે. જો તમે મેરિટ લિસ્ટ ના જોઈ હોય તો હું તમને બતાવું છું કે એ મેરિટ લિસ્ટ જોઈ. અને એ પહેલાં મેં ટેલિગ્રામ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપ બનાવેલું છે, તેમાં બંને મૂકી દીધેલી છે. એ મેરિટ લિસ્ટ તમારે જોઈએ તો તમે બંને ટેલિગ્રામ અને ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દેજો, ગ્રુપને. અને વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલ છે, વોટ્સએપ ગ્રુપને પણ જોઈન કરી દેજો. તમને આ બધા લિંક છે તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને મિત્રો, જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક પણ કરી દેજો, આગળ શેર પણ કરજો, અને કોમેન્ટ બોક્સમાં તમારો પ્રશ્ન રજૂ કરી શકો છો. અને જો તમારે કંઈ પણ મૂંઝવણ હોય મેં તમને જણાવ્યું એમ, તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને મિત્રો, ખાસ વાત કે વિડીયોને તમે લાઇક પણ કરજો. તો આપણે વિડીયો શરૂ કરીએ છીએ. તો મિત્રો, વાત કરું તો ખાસ કરીને જે સીઈટી બેઝ જે સ્કીમો છે તે અંગે ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ નથી, અને ઘણા વાળીઓ પણ કોમેન્ટો કરે છે, મેસેજો પણ કરે છે કે શું છે આ બધું, કે સ્કીમ અમને સમજાવો, કે જે સીઈટી બેઝ છે સ્કીમ છે તે કઈ કઈ સ્કીમ છે, જ્ઞાન સાધના જ્ઞાન સેતુમાં શું ફરક છે. મિત્રો, તે બધી વાત કરવાની છે. વિડીયો છે, તમે લાસ્ટ સુધી જો સ્કીપ ના કરતા. વાત કરું મિત્રો કે ઘણા વાલીઓએ ફોર્મ ભરી દીધા, પરીક્ષા પણ આપી દીધી, રિઝલ્ટ આવી ગયું, મેરિટ લિસ્ટમાં નામ પણ આવી ગયું, હજુ સુધી પણ તેમને ખ્યાલ નથી આવ્યો કે આ સ્કીમ શાના માટે છે, શું મળે છે આમાં, કયો યોજનાનો શું લાભ મળે છે. તો મિત્રો, તમને જણાવી દઉં કે જ્ઞાન સાધના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના છે તે અલગ છે, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ પણ અલગ છે. મુખ્યમંત્રી જ્ઞાન સેતુ જે સીઈટી બેઝ સ્કીમ છે, એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે ધોરણ 5માં તમે આવ્યો અને જે હાલમાં તમે ધોરણ 6માં અભ્યાસ કરો છો તે છે. હવે મિત્રો, વાત કરું તો સીઈટી બેઝ સ્કીમો છે કેટલી છે, તો 4 સ્કીમો છે. 4 યા કેટલે હું તમને બતાવું છું. તો સૌપ્રથમ વાત કરું સીઈટીમાં મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ આવે છે. ત્યાર પછી બીજા નંબર જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ અને રક્ષા શક્તિ સ્કૂલ. આ સ્કૂલો છે 3, અને જે પહેલા નંબરની છે અને બીજા નંબરની મુખ્યમંત્રી જે જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના છે તેવું લખેલું છે, તે 6 થી 12 સુધી અભ્યાસ કર્યો છે તે મળે છે. જ્ઞાન સાધના પણ એ જ રીતે છે, 9 થી 12 સુધી મળવાપત્ર થાય છે. તો મિત્રો, આ માટે તમારે શું કરવાનું છે, તો તમારું મેરિટમાં નામ આવી ગયું હોય તો તે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. મિત્રો, તે પહેલાં વાત કરું તો મેરિટ લિસ્ટ કેવી રીતે જોવી. તો અહીંયા તમે 3 લાઇન પર ક્લિક કરશો તો અહીંયા તમને મેરિટનો ઓપ્શન તમને જોવા મળશે, જે GSSY વેબસાઇટ છે તેમાં આ પ્રકારનું પોર્ટલ ખોલશે. મેરિટ ઓપ્શન પર ક્લિક કરશો મિત્રો, એટલે અહીંયા તમારે જે એક નિશાન દેખાય છે, એરો દેખાય છે, તેના પર ક્લિક કરવાનું છે. તમે તેના પર ક્લિક કરશો મિત્રો, એટલે આ પ્રકારના બે ઓપ્શન આવશે, મુખ્યમંત્રી જ્ઞાન સાધના અને સીઈટી 2024 અંતર્ગત રજિસ્ટ્રિંગ કરવા માટે પ્રોવિઝન મેરિટ યાદી. તો તમારે બીજા નંબરનો ઓપ્શન છે, તમારે સીઈટી મેરિટ લિસ્ટ જોવી હોય તો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તમે તેના પર ક્લિક કરશો એટલે PDF સ્વરૂપે આખી મેરિટ લિસ્ટ ખુલીને આવી જશે. તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં છે, મારો મતલબ કે મેરિટ લિસ્ટમાં હું તમને જણાવું, આપણે મેરિટ લિસ્ટનું એનાલિસિસ કરીએ મિત્રો, તો તેમાં લગભગ 60 માર્ક્સવાળા તમામ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે. તો આપણે જોઈએ કે મેરિટ લિસ્ટમાં ઘણા વિદ્યાર્થીઓ સમાવેશ થયો છે મિત્રો, ઘણી માત્રામાં છે. તેમાં અલગ અલગ જે તમારે જે પણ સ્કીમમાં એપ્લાય કરવું હોય, માત્ર ધારો કે જ્ઞાન સેતુમાં તો તમને સ્કોલરશીપ મળવાપાત્ર થાય છે. ત્યાર પછી રક્ષા શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં તમારે એડમિશન લેવું હોય 3-6માં બીજા 17માં તો તમને તેમાં એડમિશન પણ મળે છે. તો મિત્રો, આ મેરિટ લિસ્ટ છે તે લોડિંગ એટલા માટે લે છે કારણ કે આપણે જે ખૂબ જ વધુ માત્રામાં વિદ્યાર્થીની સંખ્યા છે એ તમે જોઈ શકો છો કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષાની કામ ચલાવવા મેરિટ યાદી છે. ફક્ત કામ ચલાવવું છે, હજુ આના પછી એક ફાઇનલ મેરિટ યાદી આવશે. આ કામ ચલાવવા મેરિટ યાદી છે, આમાં જે વિદ્યાર્થીનું નામ આવશે તે ફાઇનલ મેરિટ યાદીમાં આવશે, આમાં જે વિદ્યાર્થીનું નામ નહીં હોય તો તે ફાઇનલ મેરિટ યાદીમાં પણ નામ નહીં આવે મિત્રો. તો અહીંયા પહેલા નંબર તમે જોઈ શકો છો કે 118 માર્ક્સે વિદ્યાર્થીનો સમાવેશ થયો છે. પહેલા નંબરને 118 માર્ક્સ વિદ્યાર્થીને આવ્યા છે અને તેની જનરલ કેટેગરી છે. તો તમારે 200માંથી જે પણ માર્ક્સ આવ્યા હોય તે, તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, એ તમે જોઈ શકો છો 112 માર્ક્સ છે. ત્યાર પછી લાસ્ટમાં મિત્રો ઘણા બધા 60વાળા વિદ્યાર્થીઓ છે મિત્રો. આમાં તમે જોઈ શકો છો અહીંયા લોડિંગ થોડું લેશે ઘણું બધું, કારણ કે વિદ્યાર્થીની જે સંખ્યા છે તે વધુ માત્રામાં છે. લગભગ મને અંદાજો લગભગ આપણે જોઈ લઈએ કે કેટલું કેટલા વિદ્યાર્થીનો સમાવેશ કર્યો છે, એ થોડું લોડિંગ લેશે. અહીંયા તમે જોઈ શકો છો આટલી 28 જરા આવ્યા. ત્યાં પછી આગળ જોઈએ તો તે રીતે આપણે મેરિટ લિસ્ટ ચેક કરતા રહીશું. અહીંયા તમે જોઈ શકો 51 નદી આવી ગયું છે. ત્યાં પછી અહીંયા 66 ગુણ
66 માર્ક્સ છે તો પણ વિદ્યાર્થી સમાવેશ થયો છે. લાસ્ટમાં 60 માર્ક્સવાળા વિદ્યાર્થીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મિત્રો, તમારે મેરિટ લિસ્ટમાં તમારું નામ જોવું હોય અને આ રીતના ના જોવું હોય તો તમારે શું કરવાનું છે મિત્રો? તો એ મેરિટ લિસ્ટ હોય તો તમારે શું કરવાનું છે, અહીંયા જે સર્ચનો ઓપ્શન તમને જોવા મળશે, એ સર્ચમાં તમારો આધાર ડેશ નંબર છે તે ટાઈપ કરીને તમારે સર્ચ કરી દેવાનું છે. આના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારું જે પણ નામ હશે આધાર ડેશ નંબર પ્રમાણે, તે પ્રમાણે તમારું નામ છે તે શોધ થઈ જશે જો મેરિટ નામ હશે તો. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કેટેગરી વાઇઝ મેરિટ લિસ્ટમાંથી ઓલ જનરલ એસસી એસટી ઓબીસી તમામનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે રીતે તમે જોયું હતું જ્ઞાન સાધનામાં કે એસટીવાળા વિદ્યાર્થીઓ હતા તેમણે 57-56 માર્ક્સે પણ લઈ લીધા હતા, તો આમાં એવું થયું નથી. આમાં 60 સુધી જનરલ કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે તેમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો ઓબીસી એસસી એસટી સુધી પણ જનરલ છે તમને જોવા મળે છે. એ તમે જોઈ શકો છો મિત્રો, છેક લાસ્ટમાં નામ છે 75,386 વિદ્યાર્થીનો સમાવેશ કરવામાં આવ્યો છે. લાસ્ટમાં 60 માર્ક્સ છે પણ જનરલ કેટેગરીનો ઉમેદવાર મતલબ વિદ્યાર્થી છે મિત્રો. હવે મિત્રો, આટલો કર્યા પછી આપણે હવે રજિસ્ટ્રેશનની વાત કરીએ તો આમાં જેમનું નામ હોય તેમને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન આ વેબસાઇટ પર કરવાનું રહેશે. તો મિત્રો, આ વેબસાઇટમાં રજિસ્ટ્રેશનની વાત કરું તો વેબસાઇટમાં તમે જોઈ શકો મેન્ટેનન્સમાં ચાલે છે, પરંતુ આમાં એવું લખેલું છે કે સીઈટી અંતર્ગત જે કામચાર મેળવીમાં વિદ્યાર્થી સમાવેશ થયો છે તો તેમણે 29/7/2024 સોમવારથી મિત્રો રજિસ્ટ્રેશન કરી શકશે. પરંતુ રજિસ્ટ્રેશન કરવા જઈએ છીએ તો વેબસાઇટ છે તે ચાલુ થતી નથી. અહીંયા તમે જોઈ શકો છો 29/7/2024 રોજથી તારીખ 10/8/2024 રોજ રાત્રિના 12 કલાક સુધી સાઇટ પરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા જણાવવામાં આવે છે. તો આમાં 4 સ્કીમો છે, મુખ્ય જ્ઞાન સેતુ, જ્ઞાન શક્તિ, રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ, ત્યાર પછી રક્ષા શક્તિ છે. એવી રીતે સ્કીમો છે. જ્ઞાન શક્તિ, રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં રક્ષા શક્તિ પણ આવી ગયું. તો હવે રજિસ્ટ્રેશન પર આપણે ક્લિક કરીએ તો શું આવે છે તમે અહીંયા જોઈ શકો છો. તો વેબસાઇટ છે ધીસ સાઇટ કેન નોટ બી રીચડ, આ પ્રકારનો ઓપ્શન જોવા મળે છે. મિત્રો, હું આ જ્યારે વિડીયો બનાવું છું અપલોડ કરજો ત્યારે આવું બતાવે છે. તમે આવતીકાલે ટ્રાય કરજો સવારે 10 વાગ્યા પછી તો લગભગ ખુલીને આવી જશે, અથવા આજે સાંજે 6 વાગ્યા પછી પણ આવી શકે છે. તો મિત્રો, રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તેનો વિડીયો અલગથી આપણે મૂકીશું ચેનલમાં, તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. તો મિત્રો, આશા રાખું તમને વિડીયો ગમે છે, વિડીયો લાઈક કરી દેજો, આગળ શેર પણ કરજો અને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો. તો મળી છે બીજા એક નવા વિડીયોમાં.